स्टूडेंट्स आपणे अहींया સુધીના શબ્દ શીખી ગયા હવે એના પછીના નેક્સ્ટ પેજ કરશું તેમાં આપી છે એક્ટિવિટી જે તમે આગળ શીખી ગયા એના આધારે જ તમારે ફિલ અપ કરવાનું છે તો પહેલો ક્વેશ્ચન છે સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો એટલે કે તમને અહીંયા જે મૂળાક્ષરો આપ્યા છે એમાં જે એક સરખા મૂળાક્ષરો છે એની ઉપર તમારે સર્કલ કરવાનું છે જો એક્ઝામ્પલ તરીકે આપ્યું છે ડ અને પાછો ડ બે ડ સેમ છે એટલે સર્કલ કર્યું હવે આપણે આના જેવો બીજો ડ શોધીશું તો પહેલો છે વ હ ને ડ તો ડ આવ્યો એટલે ડ ની ઉપર આપણે સર્કલ બનાવીશું એના પછીનો છે મ ભ અને ડ તો પાછો ડ આવ્યો એટલે એના ઉપર આપણે સર્કલ બનાવીશું એના પછી છે અળ ફ અને ડ તો ડ ઉપર પાછો સર્કલ બનાવીશું આવી રીતના આપણે જે અક્ષરો એક સરખા લાગે સમાન લાગતા હોય એની ઉપર આપણે સર્કલ કરવાના હતા એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દ પૂરા કરો હવે તમે આગળ શબ્દ શીખી જ ગયા છો એના જેવા જ શબ્દ છે તમે જો સરસ રીતે શબ્દનું વાંચન અને લેખન કર્યું હશે તો તમને આસાનીથી આવડી જશે આ તો પહેલી બ્લેન્ક્સ છે હ બ્લેન્ક્સ અને હણ હવે કૌંસમાં આપ્યું છે વ અને ર તો આપણે શબ્દ બનાવીશું હ વ હણ અને હ ર હણ હવણ અને હરણ એ બેમાંથી કયો શબ્દ સાચો લાગે તો કે હરણ તો અહીંયા બ્લેન્ક્સમાં લખ્યું છે હ ર હણ એના પછીની નેક્સ્ટ બ્લેન્ક્સમાં છે બ્લેન્ક્સ અને જ્ઞ અને કૌંસમાં આપ્યું છે ય અને ફ તો આપણે બનાવીશું ય જ્ઞ અને ફ જ્ઞ એ બેમાંથી કયો શબ્દ સાચો લાગે છે તો કે ય જ્ઞ તો આપણે બ્લેન્ક્સમાં લખી નાખશું ય એટલે શબ્દ બની ગયો ય જ્ઞ એના પછીના નેક્સ્ટમાં આપ્યું છે ક મ અને બ્લેન્ક્સ હવે કૌંસમાં છે ત અને અળ તો આપણે શબ્દ બનાવીશું ક મ ત ને ક મ અળ કયો શબ્દ સાચો લાગે છે તો કે ક મ અળ તો અહીંયા બ્લેન્ક્સમાં લખી નાખશું અળ બની ગયો શબ્દ ક મ અળ એના પછીના નેક્સ્ટમાં આપ્યું છે બ્લેન્ક્સ મ અને ર અને કૌંસમાં આપ્યું છે મ અને ભ તો આપણે શબ્દ બનાવીશું મ મ ર ને ભ મ ર કયો શબ્દ સાચો લાગે છે તો કે ભ મ ર તો બ્લેન્ક્સમાં લખી નાખશું ભ ભ મ ર આવી રીતના તમારે શબ્દ સાચા હોય એવી રીતના બ્લેન્ક્સ લખવાની છે હવે એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે જોડકા જોડવાના છે જે તમને જોઈને જ અંદાજ આવી ગયો હશે કે અહીંયા આપણે મેડમ આ જોડી દઉં તો આપણે પહેલું છે કે ખ જે રેડ અક્ષરથી લખેલું છે કૌંસમાં એવા જ મૂળાક્ષરો આમાં શોધી અને આપણે એને જોડવાના છે તો પહેલું છે ખ એનું એક્ઝામ્પલ આપ્યું છે ખ ને ખ આ રે જોડવું હવે એના પછીનો બીજો ખ ગોતી તો કે ક્યાં છે અહીંયા છે તો આપણે હવે એને ખ ને ખ આ રે જોડી દેશું હવે આપણે લાઈનમાં જોતા જઈશું ક્યાં છે ખ તો પાછો ખ આવ્યો તેને ખ ને આપણે જોડી દેશું હવે આગળના મૂળાક્ષરો આપણે જોતા જાય અને પાછો ખ આવી ગયો તો ખ ને ખ આ રે જોડી દઈએ હવે પાછો બીજો ખ મળી ગયો આપણે તો ખ આ રે ખ જોડી દઈએ હવે ક્યાંય દેખાતા નથી એટલે કે આપણે બધા ખ ને જોડી દીધા છે એના પછી નેક્સ્ટમાં જોઈએ તો એમાં કયો છે મૂળાક્ષર વ તો હવે આપણે વ ગોતીશું તો એક્ઝામ્પલમાં વ તો એક જોડેલો જ આપ્યો છે આપણે હવે બીજો વ એની બાજુમાં જ દેખાય છે આપણે તો આપણે વ ને વ આ રે જોડી દઈએ એના પછી આપણે આ મળી ગયો બીજો એક વ તો આપણે વ આ રે જોડી દઈએ આ કયો છે લ એ રોંગ છે હવે પાછો વ આવી ગયો તો હવે વ ને વ સુધી લાઈન બનાવી આપણે એક અહીંયા પણ વ આપ્યો છે આવી રીતના આપણે બધા મૂળાક્ષરોને સરખા હોય તેને જોડવાના છે હવે એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે ત
तमारे चित्र जोवानुं छे अने एमां एना शब्द आपेला छे, चित्रोने शब्द सुधी जोड़वाना छे। तो पहेलुं चित्र छे खल, तो आपणे एनो शब्द गोतीशुं, जो आमां आप्यो छे तमने एक्जाम्पलमां ख अने ल, खलने शब्द अहीं जोड्युं छे। હવે એના પછીનું ચિત્ર છે બસ, તો આપણે અહીંયા શબ્દ વાંચીશું। પહેલો શબ્દ છે પ હણ છ ક મ અડ અને બ સ, ખલ તો આપણે જોડી દીધી છે। હવે બસ મળી ગયો આપણે શબ્દ, તો હવે બસને આપણે અહીંયા જોડી દઈએ। એના પછીનું ચિત્ર છે તે શેનું છે, તો કે કમળનું છે। તો હવે આપણે આ શબ્દ ગોતી, તો પહેલો શબ્દ શું હતો પ હણ છ અને ક મ અડ, તો મળી ગયું આપણે શબ્દ કમળ, તો એને જોડી દઈએ। એના પછીનું ચિત્ર છે પણછનું, તો આપણે આપેલું જ છે ઉપર પ હણ છ, એ શબ્દને આપણે અહીંયા ચિત્ર સાથે જોડી દેવાનું। આવી રીતના તમારે ચિત્રને શબ્દ સાથે જોડવાના છે। હવે એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપ્યું છે સમાન શબ્દ જોડો। અહીંયા તમને ઉપરની લાઇનમાં અને નીચેની લાઇનમાં શબ્દ લખેલા છે, જેમાં એક સરખા શબ્દ હોય તેને જોડવાના છે। જેમ તમે આગળનામાં મૂળાક્ષરો જોડ્યા હતા તેવી જ રીતના અહીંયા શબ્દ જોડવાના છે। તો પહેલો શબ્દ છે કમળ, તો એને જો નીચે કમળ શબ્દ લખેલો છે તેની આરે જોડ કરેલો છે। હવે એના પછીનો શબ્દ છે બસ, તો હવે આપણે નીચેની લાઇનમાં બસ શબ્દ ગોતીશું, તો ક્યાં આપેલો છે તો કે આ રહ્યો, તો હવે બસ એને અહીંયા બસ શબ્દ પાછો લખેલો છે ત્યાં સુધી જોડીશું। હવે એના પછીનું છે ઝ ર ખ, હવે નીચેની લાઇનમાં આપણે ઝરખ શબ્દ ગોતી લઈ, તો મળી ગયો આપણે ઝ ર ખ, બેને જોઈન્ટ કરી દો। હવે એના પછીનો નેક્સ્ટમાં આપ્યું છે ગ ર, તો આપણે પહેલો જ શબ્દ આપ્યો છે ઘર, તો આપણે બે ઘર લખેલા શબ્દ છે એને જોઈન્ટ કરીશું। હવે લાસ્ટમાં છે પ હણ છ, તો આપણે આ શબ્દ મળી ગયો પણ છ। આવી રીતના તમારે સમાન શબ્દોને જોડવાના છે। હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ચિત્રો જોઈ અને તમને કાઉન્સમાં જે શબ્દ લખેલો છે એમાંથી જોઈ અને નીચે અહીંયા ટુ લાઇન ડ્રો કરેલી છે તેમાં લખવાનું છે। જો અહીંયા કાઉન્સમાં તમને નીચેના ચિત્રને લગતા શબ્દ આપેલા જ છે, તો પહેલું એક્ઝામ્પલ છે આ શેનું છે ઢગ, તો તમને જો અહીંયા પહેલો જ શબ્દ આપેલો છે ઢગ, તો અહીંયા ટુ લાઇનમાં આવી રીતના નમૂનો આપ્યો છે લખવાનું ઢગ। હવે એના પછીના નેક્સ્ટ ચિત્રમાં તમને આપ્યું છે, તો મેં તમને ત્યારે કીધું હતું કે આ એક પ્રાણીનું ચિત્ર છે જેનું નામ શું છે ઝરખ। હવે આપણે કૌંસમાં આપેલા શબ્દ વાંચીએ, તો પહેલો શબ્દ હતો ઢગ, તો આપણે લખી નાખ્યો। હવે એના પછી આપ્યું છે ફ અડ ભ મ ર ઝ ર ખ, તો આપણે મળી ગયો ઝરખ શબ્દ, તો આપણે અહીંયા ટુ લાઇનમાં લખવાનું ઝ ર અને ખ। હવે એના પછીના નેક્સ્ટ ચિત્ર આપ્યું છે જે શેનું છે ભમરનું છે, તો આપણે આમાં શબ્દ વાંચીશું પાછા પહેલેથી, તો પહેલો શબ્દ હતો ઢ ગ, એના પછીનું છે ફ અડ, એના પછી ભમર, તો મળી ગયું આપણે શબ્દ ભમર, તો હવે આપણે અહીંયા લખીશું ભ મ ને ર। હવે એના પછીનું નેક્સ્ટ ચિત્ર શેનું છે, તો કે હરણનું, તો આપણે આમાંથી શબ્દ ગોતીશું, તો કયો છે હવે બાકી ફ અળ યજ્ઞ અને હર હણ, તો આ શબ્દ આપણે અહીંયા નીચે લખી નાખીશું હ ર ને હણ। હવે આ ચિત્ર શેનું છે, તો કે ફળની ટોકરી ભરેલી છે, તો કયો શબ્દ બન્યો ફળ, જે આપણે અહીંયા આપેલો જ છે ફ અળ
तो अहीं आपणे लखी नाखशुं फ अने अळ। हवे लास्टमां क्यूं छे तो के यज्ञ। तो आपणे अहीं मळी ज गयो छे शब्द लास्ट वैधो छे ई। तो लखी नाखशुं आपणे य अने ज्ञ। આવી રીતના તમારે આજના હોમવર્કમાં આખી એક્ટિવિટી ક્વેશ્ચન નંબર 1 થી ક્વેશ્ચન નંબર 6 સુધી સરસ અક્ષરે લખવાની છે।